10 આપણે કયા પ્રમાણે પ્રક્રિયાઓ ઘણા પ્રકારની હોય છે જેમાં રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરતા પ્રક્રિયાઓના પ્રકાર છે એક વિઘટન પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા અવક્ષેપણ પ્રક્રિયા આવી ઘણા પ્રકારની પ્રક્રિયાઓ છે એમાં આજે આપણે વિઘટન પ્રક્રિયાને લગતો પ્રયોગ શીખવાનો છે પણ વિઘટનનો અર્થ શું તો એવું કહેવાય કે લાડો હોય લાડો એને ભાગી નાખો તો ચૂરમા જેવું બની જાય એટલે કે એક મોટા અણુમાંથી નાના નાના અણુઓ બની જાય તેને આપણે વિઘટન થયું એમ કહેવાય છૂટા પડ્યા તો વિઘટનની વ્યાખ્યાનો અર્થ આપણે કરીએ કે એક મોટા અણુમાંથી નાના નાના અણુઓ બનવાની પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહીશું આપણે જેમાં વિઘટનની અંદર પણ પાછા પ્રકાર પડે એક ઉષ્મીય વિઘટન બીજું વિદ્યુતકીય વિઘટન અને ત્રીજું પ્રકાશીય વિઘટન આવા વિઘટન પ્રક્રિયાના ત્રણ પ્રકાર પૈકી આજે આપણે ઉષ્મીય વિઘટન પ્રક્રિયાનો અભ્યાસ કરીશું તો પ્રયોગ છે ઉષ્મીય વિઘટન સમજવું જેમાં આપણે પદાર્થ તરીકે લેડ નાઇટ્રેટ લઈશું લેડ નાઇટ્રેટ જેનું સૂત્ર છે PbNO3 twice જેને લેડ નાઇટ્રેટ કહેવાય તો ચાલો મિત્રો પ્રવૃત્તિ શરૂ કરીએ હેતુ લેડ નાઇટ્રેટ નો ઉષ્મીય વિઘટન સમજવો જેમાં સાધનો તો જરૂર પડવાની છે બર્નર આજે આપણે ઉષ્માનો પ્રયોગ છે એટલે બર્નર તો જોઈએ કાચની એક કસનળી જોશે ચીપી અથવા તો હોલ્ડર અને ઉષ્મા મેળવવા માટે એના પર દહન કરવા માટે દિવાસીને આપણે ઉપયોગ કરીશું દિવાસી એટલે ચાર સાધનોની જરૂર પડશે પદાર્થ જેનો પ્રયોગ છે તે પદાર્થમાં લેડ નાઇટ્રેટ એક ગ્લાસ પદાર્થની જરૂર પડશે PbNO3 ટ્વાઇસ એનું અણુસૂત્ર છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પ્રયોગની પદ્ધતિ તરફ ધ્યાન આપીશું જેમાં એક કાચની કસનળી લેવાની અને આ તેને હોલ્ડરમાં રાખવાની ત્યારબાદ લેડ નાઇટ્રેટ આપણો જે પદાર્થ હતો જે અગાઉ મેં પહેલેથી કાઢીને તૈયાર રાખ્યો છે એને આપણે આ રીતે કાપી કસ્ટડીમાં આશરે 2 ગ્રામ અથવા તો 3 ગ્રામ જે લીધો હોય આપણે 2 ગ્રામ ચાલે 2 ગ્રામ જેટલો પદાર્થ આપણે આ કાચની કસ્ટડીમાં લેડ નાઇટ્રેટ લેવાનો ત્યારબાદ આ કસ્ટડીને બર્નર પર એને ગરમ કરવાનું બર્નર પર તો બર્નર ચાલુ કરીશું અગાઉ કયા પ્રમાણે આપણે તેને પ્રયોગ કરતા હતા ત્યાં એક વાત ખાસ ધ્યાન રાખીએ છીએ કે કસનળીને આપણાથી સહેજ દૂર રાખવાની આમ કરીને ક્યારે એને ગરમ તપીને દૂર રાખવાની અને આ એક ત્રાસી રાખવાની કોઈ સાથે આમ ત્રાસી રાખવાની અને બર્નર પર એને ગરમ આપણે આપણી જે મુખ છે આપણીથી દૂર રાખવાની અને કસનળીને જ્યારે આપણે બર્નર પર ગરમ કરતા હોઈએ ત્યારે શરીર તો આપણે દૂર રાખવાનું છે પણ આપણું સમગ્ર ધ્યાન કસ્તણી ઉપર રહેવું જોઈએ અને કસ્તણીને ગરમ કરતી વખતે આ રીતે ટેસ્ટ ટ્યુબને અંદર હલાવતા રહેવું ટેસ્ટ ટ્યુબને હલાવતા રહેવું જેથી કરીને તાત છે એટલે બહુ એકદમ હીટ પકડી જાય તો ક્યારેક તૂટી જાય તો અકસ્માત થવાની સંભાવના ખરી એટલે આ રીતે કસ્તણીને હલાવતા રહેવું હવે કસ્તણીમાં આપણે જે પદાર્થ લીધો હતો એ સફેદ હતો થોડો ઘણો
હવે તમે જોઈ શકો છો જ્યારે એને ગરમી મળે છે, ઉષ્મા મળે છે, ત્યારે કસ્ટડીના આ અંદરના ભાગમાં તમને એક રંગીન વાયુ બહાર નીકળતો દેખાઈ રહ્યો છે. દેખાય છે ને? જોઈ શકો છો તમે. આપણે વધારે ગરમ કરીશું જેથી કરીને વધારે વાયુ પર સ્પષ્ટ ખ્યાલ આવશે. તો લેડ નાઇટ્રેટ નું આપણે ઉષ્મીય વિઘટન જોઈ રહ્યા છે, જેમાં કસ્ટડીમાંથી આપણને આ કથ્થાઈ રંગનો કથ્થાઈ દેખાય વાંધી કરતો કથ્થાઈ રંગનો આપણે બ્રાઉન પણ કહી શકીએ. કેવો? બ્રાઉન. તો આ બ્રાઉન વાયુ એટલે કે કથ્થાઈ રંગનો વાયુ નીકળી રહ્યો છે, લેડ નાઇટ્રેટનું વિઘટન થઈ રહ્યું છે. આ કથ્થાઈ રંગનો જે વાયુ છે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. શું છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ, જેનું અણુસૂત્ર NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડનો કથ્થાઈ રંગનો વાયુ નીકળે છે. કસ્ટડીની અંદરનો જે પદાર્થ છે એમાં પણ થોડો ઘણો ફેરફાર થાય છે. તમે અહીં તળિયે જોઈ શકો છો, આપણે જે સફેદ પદાર્થ હતો એ થોડો પીળો પડે છે ને. કસ્ટડીની અંદરનો જે તળિયેનો પદાર્થ છે એ થોડો પીળાશ રંગનો દેખાય છે. જો દેખાય છે તમને? હા. તો બે પ્રકારનું કાર્ય થયું. એક કસ્ટડીમાંથી કથ્થાઈ રંગનો NO2 વાયુ ઉત્પન્ન થયો અને કસ્ટડીની અંદર જે બાકી રહેલો પદાર્થ છે એનો રંગ થોડો, આપણે જે પહેલા પદાર્થ લીધો રહ્યો કેવો હતો? સફેદ, લેડ નાઇટ્રેટ સફેદ રંગનો. અને એને ગરમ કર્યા પછી કસ્ટડીની તળિયે જે બાકી રહેતો પદાર્થ છે એ પદાર્થ આપણે નામ આપીશું PbO, લેડ ઓક્સાઇડ. કેવો? લેડ ઓક્સાઇડ. એટલે આપણને બે પદાર્થ મળ્યા, એક લેડ ઓક્સાઇડ અને NO2. સાથે સાથે આ જે NO2 વાયુ છે એની અંદર ઓક્સિજન વાયુનું પણ મિશ્રણ હોય છે, એટલે આપણે સાથે O2 પણ વાયુ મળે છે. O2 કે જ્યારે લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન થાય છે, ઉષ્મીય વિઘટન, ત્યારે કસ્ટડીમાંથી NO2 બદામી કથ્થાઈ રંગનો વાયુ બહાર નીકળે છે અને કસ્ટડીની તળિયે બાકી રહેતો જે પદાર્થ છે જે સફેદ હતો એમાં તમે જોઈ શકો છો આ પીળો રંગ. હવે વધારે ખ્યાલ આવશે તમને. કસ્ટડીની અંદર જે દેખાય છે ને બાકી રહેતો લેડ ઓક્સાઇડ મળે છે, લેડ ઓક્સાઇડ PbO, અને આ વાયુની અંદર ઓક્સિજન વાયુનું મિશ્રણ હોય છે. એટલે આ રીતે આપણે જોઈ શક્યા કે એક પદાર્થને આપણે ગરમ કર્યું, લેડ નાઇટ્રેટ, અને એનું ઉષ્મીય વિઘટન જ્યારે થયું ત્યારે તેમાંથી ત્રણ પદાર્થો મળ્યા. એક લેડ ઓક્સાઇડ, કથ્થાઈ રંગનો NO2 વાયુ અને ત્રીજું ઓક્સિજન. આ બંને વાયુની અંદર મિશ્રણ હતું. આ રીતે આપણે કહી શકીએ કે જ્યારે કોઈ પણ પદાર્થનું ઉષ્મીય વિઘટન થાય છે ત્યારે તેમાંથી નવા નવા એટલે કે અલગ અલગ પ્રકારના પદાર્થો ઉત્પન્ન થાય છે. તો આવી એક પ્રક્રિયાથી જેને આપણે વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આ પ્રશ્ન તો આપો, લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રવૃત્તિ પૂરી કરી અંતે આપણે સમીકરણ લખવું હોય તો કંઈક આવું લખી શકાય. મૂળ પદાર્થ લેડ નાઇટ્રેટ PbNO3 જેનું આપણે ઉષ્મીય વિઘટન કર્યું, વિઘટન આ ત્રિકોણ એ ઉષ્મા માટેનો સંકેત છે, ઉષ્મા ગરમ કર્યું એટલે આપણને PbO લેડ ઓક્સાઇડ કસ્ટડીની અંદર જે આપણને આ પીળા રંગનો પદાર્થ મળ્યો હતો, કહ્યું તો આપણે લેડ ઓક્સાઇડ કસ્ટડીમાંથી આ બહાર નીકળતો બદામી કથ્થાઈ જેને આપણે બ્રાઉન રંગ કહ્યો હતો, NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને એની સાથે આ ઓક્સિજન વાયુનું મિશ્રણ. તો આ પ્રયોગમાં આપણને એક પદાર્થમાંથી ત્રણ પદાર્થો ઉત્પન્ન થયા એટલે આપણે આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહીશું. થેન્ક યુ.